नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 20 एप्रिल जो ये आज ना समाचार। समाज में अनेक किस्साओ दीकरीओ माटे मुश्किली रूप बने छे। भुज में पूर्व प्रेमीए प्रेमिका ने धमकी आपी के तू मने प्रेम कर नहीं तो हूँ मरी जाइश अने तारू नाम आवशे। आ धमकी थी छोकरीए फिनाइल पी लीधो। भुजना ए डिविजन में पूर्व प्रेमी सामे फरियाद थई। ભુજમાં પૂર્વ પ્રેમિકાનો સતત પીછો કરી પ્રેમ સંબંધ ચાલુ રાખવા ઇમોશનલ બ્લેકમેઇલ કરતા પૂર્વ પ્રેમીના ત્રાસથી કંટાળીને યુવતીએ ફિનાઇલ પીધું હોવાનો બનાવ બહાર આવ્યો છે। ઘટના અંગે યુવતીએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। 22 વર્ષીય યુવતી એક વર્ષ અગાઉ ભુજની બાવાગોર દરગાહ પાછળ રહેતા આબિદ સિદ્ધિ જોડે પરિચયમાં આવી હતી। બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। જો કે બંનેના ધર્મ જુદા જુદા હોય, સામાજિક રીતે લગ્ન શક્ય ન હોય, યુવતીએ સંબંધને આગળ ન વધારવા નિર્ણય કરી આબિદ જોડે બોલવાનું બંધ કરી દીધું હતું। છતાં આબિદ સતત તેનો પીછો કર્યા કરી તેને સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો। આબિદના ત્રાસથી કંટાળીને યુવતીએ તેના સ્વજનોને બધી વાત જણાવી હતી। એટલું જ નહીં, આબિદથી પીછો છોડાવવા યુવતી 15 દિવસથી ભુજમાં રહેતા કાકાના ઘેર રહેવા આવી ગઈ હતી। ગઈકાલે સવારે યુવતી વેફર ખરીદીને કાકાના ઘર તરફ જતી હતી ત્યારે એકાએક આબિદ દ્વિચક્રી વાહન લઈને પાછળથી ત્યાં આવી ચડ્યો હતો। તેણે યુવતીને પોતાની સાથે પ્રેમ સંબંધ ચાલુ ના રાખે તો પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેશે તેમ જણાવી તારું નામ લખતો જઈશ તેવી ધમકી આપી હતી। આબિદની ધમકીથી યુવતી ગભરાઈ ગઈ હતી। કાકાને ઘેર આવીને તેણે ફિનાઇલનો ઘૂંટડો પી લીધો હતો। તબિયત લથડતા પરિવારજનો તેને જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા। ઘટના અંગે રાત્રે યુવતીએ આબિદ વિરુદ્ધ આઈપીસી 354D1 અને 506 હેઠળ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।